સ્વચ્છ ભારત મિશન ફીઝ ટુ અંતર્ગત જિલ્લા પંચાયતના સભા હોલમાં ગીતાબેન રાઠવાના અધ્યક્ષપદે ઈ રિક્ષાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ તેથી વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ તેમજ ડીઆરડીએના ડાયરેક્ટર મદદનીશ પ્રાયોજના અધિકાર તેમજ જિલ્લા કોઓર્ડિનેટર અને અન્ય જિલ્લા પંચાયતના એસબીએમ શાખાના અધિકારીઓ કર્મચારીઓ અને કવાંટ પાનવડ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો જોડાયા હતા ગીતાબેને જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતમાં આશય આપણા ગામો સ્વચ્છ રહે બીમારી મુક્ત રહે અને લોકો રણિયામણા ગામમાં પોતાનું તંદુરસ્ત જીવન વિતાવે તેવો છે હજુ પણ વધારે પ્રદૂષણ મુક્ત રિક્ષાઓ આપવાની છે માલકાબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસથી ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત ફેઝ ટુ ની શરૂઆત કરવામાં આવી છે અગાઉ બે હજાર ચૌદ થી સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવેલ છે આ મિશન અંતર્ગત અગાઉ પણ નવ ઈ રિક્ષાઓ લોકાર્પણ કરવામાં આવી હતી અને આજે બે ઇ રિક્ષાઓ લોકાર્પણ કરવામાં આવી છે આ સાથે સ્વચ્છ ભારત મિશનને લગતા અન્ય પ્રોજેક્ટ ઘન કચરા વ્યવસ્થાપન પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનની માહિતી પણ આપી હતી બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ